સોમનાથ મંદિર મુકામે દ્વાદશ જ્યોતિર્લિંગ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ તથા સમગ્ર ભીલ પરિવારના આર્થિક સહયોગથી ગુજરાત તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે વીર શહીદ વેગડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. પ્રાચીન સમયમાં સોમનાથ મંદિર ઉપર વારંવાર વિધર્મીઓનું આક્રમણ થતું હતું, મંદિર લૂંટાતું હતું ત્યારે ધર્મના રક્ષણકાજે વીર વેગડાજી અને હમીરજી ગોહિલ સોમનાથ મંદિરની રક્ષા માટે બંને સામી છાતીએ લડતા લડતા શહીદ થયા હતા. સાથે ભીલ પરિવારના 500 જેટલા લોકો દોણના નેશમાંથી આવી સામી છાતીએ લડ્યા હતા અને મંદિરનું રક્ષણ કર્યું હતું. તેના અનુસંધાને આજે આ પ્રતિમાઓ મૂકવામાં આવી છે. બીજો શિવ મહોત્સવ સોમનાથ મુકામે ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર કોળી સમાજનું ગૌરવ કહી શકાય તેવા વીર મા ધાતાના સૂર્યવંશી પુત્ર હિન્દુ સંસ્કૃતિ અને ભીલ શાખાના કોળી જ્ઞાતિમાં સપૂત થયા છે, જેને શાયદ અંજલિ ભાવાંજલિ આપવા માટે સમગ્ર ભારત દેશ તથા ગુજરાતમાંથી કોળી સમાજના લોકો આવ્યા હતા અને આ સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમારા એક કોળી સમાજના સમગ્ર કોળી સમાજનું જે ગૌરવ કહી શકાય એવું એવા વીર માધાતાના સૂર્યવંશી પુત્ર અને હિન્દુ સંસ્કૃતિના જે કહેવાય ને કે સનાતન ધર્મના અને ભીલ કુળના શાખાના અને કોળી જ્ઞાતિમાં જે સપૂત થયા છે એને શહીદાંજલિ ભાવાંજલિ અને પ્રેમાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ અને ભીલ સમાજ આવી અને દાદાને ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ પ્રતિમાનું અનાવરણમાં સોમનાથ ટ્રસ્ટ, સમગ્ર ભીલ પરિવાર તથા સમગ્ર કોળી સમાજ અને સમાજના જુદા જુદા આગેવાનો, સંગઠનો અને મીડિયા તથા છાપાઓએ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો. એને હિસાબે આ અઘરું કામ, કપરું કામ, અકલ્પનીય કામ સફળ થઈ શક્યું છે. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.